અમદાવાદના નવાવાડજ વિસ્તારમાં આસ્થા ઓપન ફ્લેટમાં રહેતી બે બહેનો હની અને સાનવી રાવલ દ્વારા વિશ્વ પુસ્તક દિવસની ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી. જ્ઞાનની નવી ઊર્જાને સત્કારવાનો, આવકારવાનો અને અભિવ્યક્ત કરવાનો દિવસ એટલે વિશ્વ પુસ્તક દિવસ. આજે વિશ્વ પુસ્તક દિવસ છે. મનુષ્યના જીવન ઘડતરમાં પુસ્તક વાંચનનો ખૂબ મોટો પ્રભાવ પડે છે, પરંતુ આધુનિક સમયમાં મોબાઈલ, ટેલિવિઝન અને કમ્પ્યુટર જેવા ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સના વધારે પડતા ઉપયોગના કારણે આજની પેઢી પુસ્તક વાંચનથી દૂર થઈ જઈ રહી છે. સારા પુસ્તકો વિનાનું ઘર સ્મશાન જેવું છે અને સારા પુસ્તકો જેવો કોઈ કાયમી મિત્ર નથી. આ કહેવતો આપણે સૌ જાણીએ છીએ. ખરેખર તો સારા પુસ્તકોનું વાંચન એ એવી આંતરિક સમૃદ્ધિ આપે છે કે જે મેળવ્યા પછી મનુષ્યને કોઈ બાહ્ય સમૃદ્ધિનો મોહ જ રહેતો નથી. પુસ્તક માનસિક રીતે નબળાને સબર અને સબરને વધારે સમર્થ બનાવે છે. સારું પુસ્તક મનુષ્યને વિચારોના અદ્ભુત વિશ્વમાં ફરવા લઈ જાય છે, જ્યાં વાચકને ફક્ત શીતળતાનો જ અનુભવ થાય છે. ત્યારે નવા વાડજ વિસ્તારના આસ્થા ઓપલ ફ્લેટમાં રહેતી અને સ્વસ્તિક સ્કૂલમાં અભ્યાસ કરતી બે બહેનો હની અને સાનવી રાવલ છેલ્લા 7 વર્ષથી પોતાના 12 મિત્રોમાં બાળપણથી જ વાંચન રસ કેળવાય તે આશયથી પોતાના ઘરે 12 મિત્રો સાથે વિશ્વ પુસ્તક દિવસની ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરતા હોય છે. ઉજવણીના ભાગરૂપે હની દ્વારા પોતાની નાની બહેન સાનવીને પુસ્તક આકારનો ડ્રેસ પહેરાવી હરતું ફરતું પુસ્તક બનાવવામાં આવે છે. આ ઉપરાંત પોતાના ઘરે વાંચન માટે વસાવેલ વિવિધ 300 પુસ્તકોનું એક નાનકડું પ્રદર્શન ગોઠવી આ પ્રદર્શન નિહાળવા પોતાના 12 મિત્રોને આમંત્રિત પણ કરતા હોય છે. આવેલ દરેક 12 મિત્રોને વિવિધ વિષયોના પુસ્તકોનો પરિચય કરાવી બધા 12 મિત્રો સાથે બેસી 1 કલાક જેટલું સામૂહિક વાંચન પણ કરતા હોય છે. આ ઉપરાંત હની દ્વારા અભિનય સાથે પુસ્તક વાંચનની સુંદર કવિતા પઠન કરી એક સુંદર મજાની એક્ટિવિટી પણ કરવામાં આવે છે અને છેલ્લે નિયમિત રૂપે સારા સંસ્કારોનું સિંચન કરતા સુંદર પુસ્તકોનું વાંચન કરવાની પ્રતિજ્ઞા લઈ દરેક બાળકને વાંચન માટે 12 વાર્તાઓનો 1-1 પુસ્તક ભેટ આપી બંને બહેનો દ્વારા વિશ્વ પુસ્તક દિવસની ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ્સ, ZSTV, અમદાવાદ. मेरा नाम नायशा है. हनी के घर पर हम सब नियमित तौर पर पुस्तक पढ़ते हैं. उनके पास कई सारी किताबें हैं. हम लोगों को स्टोरी बुक्स पढ़ने में बहुत आनंद आता है. थैंक यू. મારું નામ હની રાવલ છે. પુસ્તકોને આપણા સાચા મિત્રો કહ્યા છે, કારણ કે સારા પુસ્તકો આપણને વિચારોના સુંદર બગીચામાં ફરવા પણ લઈ જાય છે, જ્યાં આપણને માત્ર અને માત્ર શીતળતાનો જ અનુભવ થાય છે. વોટ્સઅપ કે ફેસબુક પરથી મેળવેલું જ્ઞાન તો બીજી પોસ્ટ વાંચીએ ત્યાં સુધીમાં તો વિસરાઈ જતું હોય છે. જ્યારે પુસ્તક વાંચન તો એવી આંતરિક સમૃદ્ધિ આપે છે કે જે મળ્યા પછી તો આપણને બાહ્ય સમૃદ્ધિનો કોઈ મોહ જ નથી રહેતો. પુસ્તક માનસિક રીતે નબળાની સબળ અને સબળને વધુ સમર્થ બનાવે છે. માટે આજે વિશ્વ પુસ્તક દિવસે હું આપ સર્વને વિનંતી કરું છું કે મોબાઈલ, કમ્પ્યુટર, ટીવીની ઝંઝટમાંથી છૂટી જો આપણે પણ સારા પુસ્તકોની નજીક જઈશું, તેમનું વાંચન કરીશું, તો તેઓ ચોક્કસ. We'll be right back.